नमस्कार, હું ઇરફાના પટેલ નર્મદા સમાચારમાં આપનું સ્વાગત કરું છું. સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર. ચોડેસરમાં વાળંદની વાતી અનિયમિતરો લાકડીઓ લઈ વર્ષી પડ્યા. પરપ્રાંતીય વૃદ્ધના મોતમાં સી ડિવિઝન પોલીસે 5 સામે દાખલ કર્યો હત્યાનો ગુનો. તમામની ધરપકડ. મૂળ ઉત્તર પ્રદેશના વૃદ્ધને રસ્તા પરથી લોહી લુહાણ હાલતમાં પુત્ર લારીમાં સુવડાવી મુખ્ય રોડ લઈ ગયો. 108 એમ્બ્યુલન્સમાં સિવિલ સારવાર માટે ખસેડતા જ વૃદ્ધે દમ તોડ્યો. भरूच सिविल मां खेंच आवता सगर्भाने लवाता तबीबे त्यो दारू पीवे छे नू पूछता मची अराजकता. ट्रीटमेंट माते हिस्ट्री पूछता दर्दीना संबंधीओए उश्केराईने अपशब्दो बोली अराजकता फैलाव्या होवानो तबीबनो आक्षेप. पत्नी दारू पीवे छे आवू तबीब केम पूछी सके, ट्रीटमेंट नहीं आपी काढ़ी मुक्यानी संबंधीओनी राव. सेलंबामां कोमी छमकला पाछळ पिक्चरोमां रिंगलीडरनी जेम पाछळथी शांति दूत बनी आवता लोकोनो हाथ, मनसुख वसावा. સેલંબામાં વીએચપી બજરંગ દળની શૌર્ય યાત્રા પર પથ્થરમારાના 24 કલાક બાદ પણ બજારો બંધ. શૌર્ય યાત્રા પર હુમલામાં નર્મદા પોલીસની 3 ફરિયાદ. 45ને કરાયા રાઉન્ડઅપ, એસપી પ્રશાંત સુંબે. ઝઘડિયાથી રાજપારડી નેત્રંગ જતો સ્ટેચ્યુ ઓફ યુનિટીના બિસ્માર ધુડિયા માર્ગ પર બેસી મહિલાઓએ રામધૂન બોલાવી. રાત દિવસ ખનિજનું વહન કરતા ભારે વાહનોએ રસ્તાની ઘોર ખોડી નાખતા મહિલાઓએ સર્જ્યો ચક્કાજામ. 15 દિવસમાં રસ્તો નહીં બનાવાય તો મહિલાઓ કરશે ઉગ્ર આંદોલન. રસ્તા રોકો આંદોલનને લઈ વાહનોની કતારો જામી. ભરૂચના સિદ્ધપોણથી ટંકારિયા ગામ જવાના માર્ગ ઉપરથી વિદેશી દારૂનો જથ્થો લઈ જતી 2 રિક્ષા ઝડપાઈ. પાલેજ પોલીસે વિદેશી દારૂ ભરેલ રિક્ષાઓનું પાયલોટિંગ કરતા બાઇક સવાર સહિત 4 સમૂહને ઝડપી પાડ્યા. 1.10 લાખ નો દારૂ અને વાહનો મળી 2.90 લાખ નો મુદ્દામાલ કબજે કરાયો. ભરૂચના જાડેશ્વરના કોઠી ફળિયામાં 65 વર્ષીય વૃદ્ધે 1 10 વર્ષની બાળકી સાથે ખરાબ કૃત્ય કર્યું હોવાની ગામના દુકાન ધરાવતા વાળંદે વાગોળેલી વાતે તેના મિત્રો સહિત 5 લોકો વૃદ્ધ પર લાકડીઓ લઈ વર્ષી પડ્યા હતા. વૃદ્ધનું સારવાર વિના મોત થતા પોલીસે હત્યાનો ગુનો નોંધી 5 હુમલાખોરની ધરપકડ કરી છે. જાડેશ્વર ગામે ડુવાઈ ટેકરી નજીક આવેલી સાઈવાડી સોસાયટીમાં મૂળ ઉત્તર પ્રદેશના જીતુ નિસાદ પરિવાર સાથે રહી ફ્રૂટ વેચવાનો ધંધો કરે છે. શુક્રવારે સવારે જીતુ લાડીલે ફ્રૂટ વેચવા ગયો હતો. જ્યારે 65 વર્ષીય પિતા ઓમપ્રકાશ રામેશ્વર નિષાદ ઘરે જ હતા. બપોરે પુત્ર ઘરે આવતા પિતા હાજર ન હતા ત્યારે તેના મિત્રએ પિતા કોઠી ફળિયામાં લોહી લુહાણ હાલતમાં રસ્તા પર પડ્યા હોવાનું કહેતા પુત્ર ત્યાં દોડી ગયો હતો. ગંભીર ઇજાગ્રસ્ત પિતાને ફ્રૂટની લારીમાં સુવડાવી તે મુખ્ય રસ્તા સુધી લઈ ગયો હતો, જ્યાં 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલમાં લઈ જતી વેળા પિતાએ પુત્રને તેના પર હુમલો ચાવજ રહેતા અને જાડેશ્વરમાં વાણની દુકાન ધરાવતા સરફરાજ ઉર્ફે સફુ અને તેની સાથે રહેતા અને 4 લોકોએ કર્યા હોવાનું જણાવ્યું હતું. જો કે રાતે ઓમપ્રકાશનું સારવાર વિના મૃત્યુ થયું હતું. પોલીસે 5 હુમલાખોરો સામે હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસમાં મૃતક ઓમપ્રકાશે 10 વર્ષની બાળકી સાથે રેપ કર્યો હોવાની વાત વારણ સરફરાજે 2 મિત્રો વચ્ચે કરી હતી, જેને લઈ 5 લોકો લાકડીઓ વડે વૃદ્ધ ઉપર તૂટી પડ્યા હતા. ભરૂચ સિવિલમાં જૂના બોરભાઠાની ખેંચ આવેલ સગર્ભાને લઈને આવેલા સંબંધીઓ સાથે તબીબે ગેરવર્તણૂક કરી સારવાર નહીં આપી હોવાના આક્ષેપ બાદ વિવાદ સર્જાયો. અંકલેશ્વર જૂના બોરભાઠા ખાતે રહેતો મેહુલ અશોકભાઈ તેની સગર્ભા પત્નીને ખેંચ આવતા 108 એમ્બ્યુલન્સમાં ભરૂચ સિવિલ હોસ્પિટલમાં લાવ્યો હતો, જ્યાં ઇમરજન્સીમાં હાજર તબીબે તમારી પત્ની દારૂ પીવે છે તેવો સીધો સવાલ કરતા પતિ અને અન્ય સંબંધીઓ ઉશ્કેરાઈ ગયા હતા. તમે તબીબ થઈ સીધો આવો કેવો સવાલ કરો છો, પહેલા સારવાર તો આપો. જો કે સંબંધીઓના આક્ષેપ મુજબ તબીબે સારવાર આપી નહીં, બીજે લઈ જવા કહી દીધું હતું. પરિવાર સગર્ભાને લઈ સેવાશ્રમ હોસ્પિટલ જતું રહ્યું હતું, સાથે દર્દીને પણ કંઈ થશે તો સિવિલની જવાબદારીનો રોષ પણ વ્યક્ત કરાયો હતો. મારા મિસિસને ખેંચ આવેલી ને પ્રેગ્નન્ટ થઈ, તો અમે 108ને ફોન કર્યો તો 108માં એને સિવિલમાં લાવ્યા હતા. સિવિલમાં અંદર લઈ ગયા અમે, તો જે ડૉક્ટર હતા એના તે ઇમરજન્સી કેસ હતા અને બહાર સુવડાવેલા હતા મારી મિસિસને. તો ડૉક્ટર એવું કહે છે અંદર જઈને કે દારૂ પી છે કે કેવું કહેવાય ડાયરેક્ટ. મેં કીધું પહેલાં ટ્રીટમેન્ટ કરો પછી વાત કરે છે, કે અમે જેટલો પૂછેલો જવાબ આપો કે ડૉક્ટર એવું કહેવાય એના. અને પછી કે ટ્રીટમેન્ટ નહીં થાય કે તમે લઈ જાવ કે અમારી ત્યાં પણ ખાલી કરો કે ડૉક્ટર આવું કીધો મને. તમે અહીંથી ક્યાં ગયા? પછી અમે સેવાશ્રમમાં ગયા અહીંથી. પછી મેં ડૉક્ટરને કીધું કંઈ પણ થાય તમારી જિમ્મેદારી રહેશે, મેં એવું કીધું ડૉક્ટરને. બીજી તરફ મેડિકલ ઓફિસર ડૉક્ટર જુગેલ દલાલે આ બનાવને પૂર્વાયોજિત ગણાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે દર્દીનું માં કાર્ડ કે અન્ય કોઈ ફાઇલ ન હતી, જેથી મેડિકલ હિસ્ટ્રી જાણવા સવાલ પૂછતા પરિવાર ઉશ્કેરાઈ ગયું હતું. તેઓએ અપશબ્દો બોલી અરાજકતા ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે તબીબ બાઇક લઈ ઘરે જતા હતા ત્યારે 4 થી 5 લોકોએ તેમને ઘેરી વળી બાઇકની ચાવી કાઢી લઈ ધમકાવ્યા હતા, જેમાં તબીબને ટાર્ગેટ કરી ધમકી આપવા બદલ તેઓએ પોલીસ ફરિયાદ કરવાની પણ કેફિયત રજૂ કરી છે. મારી પાસે એક સગર્ભા દર્દી આવ્યું હતું ત્યારે એમની પાસે કોઈ પણ મમતા કાર્ડ કે કોઈ પણ જૂની દવા લીધેનો પુરાવો હતો નહીં. જ્યારે મેં એમના સગાઓ સાથે એમને એમની કોઈ પણ હિસ્ટ્રી જૂની પહોંચી અને જે અમારી ફરજમાં આવે છે કે કોઈ પણ સગર્ભા દર્દીને એમની જૂની દવાઓ માટેની હિસ્ટ્રી પૂછવામાં આવે, તેઓ એ લોકો ઉશ્કેરાટમાં આવી ગયા હતા.
તેમ છતાં પણ મેં મારી સાથે જે મેટર્નિટી વોર્ડમાં જે ડૉક્ટર કામ કરે છે એમને પણ બોલાવીને એમને પણ પેશન્ટની સાથે વાત કરવા માટે જણાવ્યું હતું, પણ એ લોકો પેશન્ટને વાત ના કરવા દેતા એમના સગાઓએ ડૉક્ટર સાથે વાત કરી અને ગાળાગાળી પર ઉતરી આવ્યા હતા. આ એક અને હોસ્પિટલમાં અરાજકતા ફેલાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ એક પૂર્વ આયોજિત કૃત્ય હોય એવું મને લાગી રહેલું હતું. ત્યારબાદ જ્યારે હું ઘરે જવા માટે નીકળ્યો ત્યારે 4-5 માણસોએ મને ઘેરીને મારી બાઇકની ચાવી કાઢવાનો અને મને ધમકી આપવાનો પ્રયત્ન કર્યો હતો. નર્મદા જિલ્લાના સિલંબામાં વીપ બજરંગ દળની શૌર્ય યાત્રા પર પથ્થરમારો, આગ ચંપીની ઘટનાના 24 કલાક બાદ પણ 3 જિલ્લાની પોલીસના બંદોબસ્ત વચ્ચે બજારો બંધ છે. સિલંબામાં શૌર્ય યાત્રા પર પથ્થરમારા બાદ બે કુમના ટોળા વચ્ચે ઘર્ષણ થતા તોડફોડ અને આગ ચંપીની ઘટનાને નર્મદા જિલ્લા પોલીસને દોડતી કરી દીધી હતી. તોફાનીઓને વિખેરવા પોલીસે ટીયર ગેસના 5-6 સેલ છોડવા સાથે હરવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો. વાહન, દુકાનોમાં તોડફોડ અને આગ લગાડવાની ઘટના બાદ નર્મદા સહિત 3 જિલ્લાનો પોલીસ બંદોબસ્ત ખડકી મેગા કોમ્બિંગ હાથ ધરાયું હતું. આજે શનિવારે જિલ્લા પોલીસ વડા પ્રશાંત સુંબે, ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ સિલંબાની મુલાકાત યોજી હિન્દુ મુસ્લિમ બંને સમાજના આગેવાનો તેમજ વેપારીઓ સાથે શાંતિ સમિતિની બેઠક યોજી હતી. ગામમાં ચમકલા બાદ 24 કલાકથી બંધ વેપાર ધંધા રવિવારથી ચાલુ કરવા ભાર અપાયો હતો. નર્મદા એસપી પ્રશાંત સુંબેએ ઘટનાના 3 ફરિયાદ નોંધાઈ હોવાનું જણાવ્યું છે, જેમાં રાયોટિંગ, હત્યાનો પ્રયાસ અને તોડફોડ સાથે આગજનીનો ગુનો તોડા સાથે દાખલ કરાયો છે. દોષીઓને છોડવામાં નહીં આવે સાંસદ મનસુખ વસાવાએ આ ઘટના લોકોના કહેવા મુજબ પૂર્વ આયોજિત અને રાજકીય સ્વરૂપ અપાયું હોવાની ગણાવી હતી. બે નંબરના ધંધાદારી આમાં સંડોવાયેલ હોવાનું સાંસદે કહી બે નંબરિયાઓને સમાજ જકારો આપે તો જ શાંતિ સ્થપાશે તેવો મત વ્યક્ત કર્યો હતો. વળી ફિલ્મોમાં જેમ રિંગ અને ગેંગ લીડર હોય છે તેમ તેઓ તોફાન જાતે કરાવે અને બાદમાં શાંતિના દૂત બની બહાર નીકળી પડે છે. આવા રિંગ લીડરોના નામ બહાર પાડવા જોઈએ જેઓ વાતાવરણ દોરે છે. સિલંબામાં જે ગઈકાલે જે ઘટના ઘટી એ ખરેખર દુઃખદ ઘટના છે ને એ ઘટનાને હું સખત શબ્દમાં વખોડી કાઢું છું. ના તાલુકામાં આવું એક ચમકલું થાય ને એના કારણે આખું વાતાવરણ ઢોળાઈ નિર્દોષ માણસો એમાં ભોગ બને. આ બધાનું એમ કેવું છે કે આ એક પૂર્વયોજિત કાવતરું હતું અને એને કેટલાક લોકોએ રાજકીય સ્વરૂપ આપવાનું કામ કર્યું છે, રાજકીય સ્વરૂપ આપવાનું કહ્યું છે અને ખરેખર શાંતિ સ્થપાય એના માટે પ્રયાસો કરવા જોઈએ. એના બદલે તોફાની તત્વોને કોઈને કોઈ રીતના પ્રોત્સાહન આપવાનું કામ કર્યું છે. હું તો બધાને જ એક જ અપીલ કરું છું કે તોફાન કરનારા કોઈ પણ તત્વો હોય એને પોલીસની રીતના એને કાયદો અને વ્યવસ્થા જાળવવાનું કામ પોલીસ કરી રહી છે તેને સહકાર આપવો જોઈએ અને તોફાની તત્વોને હંમેશા દબાઈ દેવા જોઈએ. અને એક સિલંબા જેવા એક નાના ટાઉનની અંદર જે આ પ્રકારની ઘટનાઓ ઘટે મને ખબર છે ત્યાં સુધી કે આ જે ઘટના ઘટે એના પહેલાં પણ 2-3 વખત નાની મોટી ઘટનાઓ ઘટે જે ચમકલા થયા છે. આ પણ આ મોટું સ્વરૂપ થયેલું પણ એક કારણ છે અને સાથે સાથે કેટલાક 2 નંબરના ધંધાગારી લોકો પણ આમાં ઇન્વોલ્વ છે. મૂળ શરૂઆત આમાં ત્યાંથી થઈ છે અને એ ધંધાદારી લોકોના કારણે એકબીજાના વૈમનસ્ય ઊભા થયા અને એનું આ મોટું સ્વરૂપ લીધું છે. તો આગામી દિવસોમાં મેં બધા જ આગેવાનોને પણ એ જ અપીલ કરી કે આવા જે તત્વો જે છે એ 2 નંબરના ધંધાઓ કરે છે એવા લોકોને પણ સમાજે જાકવાર આપવો જોઈએ, એનો બહિષ્કાર કરવો જોઈએ, એવા લોકોને ખુલ્લા પાડવા જોઈએ તો જ હંમેશા શાંતિ સ્થપાશે. સિલંબા ટાઉનમાં કલ જો બનાવ બના ઉસકે બાદ મેં તાત્કાલિક શાંતિ પ્રસ્થાપિત કી વો ઉસકે બાદ મેં ગાંવ મેં શાંતતા હૈ લોગ ભી અભી ફ્રીલી મૂવ કર રહે હૈ ઓર અભી હમને આજ શાંતતા સમિતિ કી મીટિંગ લી જિસમે સભી સમાજ કે આગેવાન ઓર જો ભી સભ્ય હૈ વો સભી આયે થે ઉનકે સાથ ચર્ચા હુઈ ઉનકે જો ભી કન્સર્ન થે ઉસકો એડ્રેસ કિયા ગયા હૈ વો આને વાલે સમય મેં ઉસકે ઉપર કામ ભી હોગા તાકી ગાંવ મેં આને વાલે સમય મેં ભી શાંતિ બનાઈ રહે. હમને ઉનકો યે ભી બતાયા હૈ કે જો ભી ઇસમે જિન્હોને ભી યે ગુનાહ કિયા હૈ ઉનકે ઉપર ગુનાહ દાખિલ હો ગયા હૈ ઓર જો ભી એક્યુઝ હૈ ઉનકો સીસીટીવી અન્ય વિડિયો કેમેરાઝ ઓર અન્ય હમારા ઇનપુટ્સ ઉસકે થ્રુ ઉનકો હમ પકડેંગે ઓર જો ભી એક્યુઝ હૈ ઉનકે ઉપર સ્ટ્રિક્ટ એક્શન હોગી. જો ભી નિર્દોષ હોગે ઉન્હે કોઈ ભી ચિંતા કરને કી જરૂરત નહીં હૈ. મેં આપકે સભી કે માધ્યમ સે સભી કો વિનંતી કરના ચાહુંગા કે ગાંવ મેં ઓર જિલ્લે મેં શાંતિ બનાઈ રખે ઓર આપકો કોઈ ભી ઝઘડિયાથી રાજપાટી થઈ નેત્રમ જતો સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો 20માં રસ્તો ધૂળિયા માર્ગ બનતા
આજે મહિલાઓ રસ્તા પર બેસી ધામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો। ભરૂચ શહેર અને જિલ્લામાં બનતા માર્ગોની ગુણવત્તા અંગે અવારનવાર બૂમો ઉઠતી રહે છે। જો કે આ માર્ગો પર રેતી, માટી અને ખનિજનું વહન કરતા ડમ્પર, ટ્રક સહિતના ઓવરલોડેડ ભારે વાહનો રસ્તાની દુર્દશા માટે સૌથી મોટા જવાબદાર હોય છે। હાલ ચોમાસામાં માર્ગો અત્યંત વિસ્માર બન્યા બાદ શહેર અને જિલ્લાની પ્રજાને ધૂળ ખાવાનો વારો આવ્યો છે। ખખડધજ માર્ગો ધૂળિયા બનતા નાના વાહન ચાલકો અને સ્થાનિકોની તકલીફોનો પાર રહ્યો નથી। ઝઘડિયાથી રાજપારડી થઈ નેત્રમ જતો સ્ટેચ્યુ ઓફ યુનિટીનો માર્ગ પણ અત્યંત ખરાબ બનવા સાથે ધૂળિયા થઈ જતા આજે મહિલાઓ રસ્તા ઉપર ઉતરી હતી। રસ્તા પર મહિલાઓએ બેસી રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। જોખમી રસ્તા અકસ્માત સાથે હવે લોકોના આરોગ્ય માટે પણ સતત ધૂળને લીધે ખતરારૂપ બની રહ્યા છે। માર્ગ તાત્કાલિક નવીનીકરણ કરી ઓવરલોડેડ વાહનો સામે તવાઈ નહીં બોલાવાય તો 15 દિવસ બાદ મહિલાઓએ ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી છે। મહિલાઓએ રસ્તો રોકી રામધૂન બોલાવી વિરોધ નોંધાવતા વાહનોની કટારો ખડકાઈ જવા સાથે થોડા સમય સુધી ટ્રાફિક અટકી ગયો હતો। ભરૂચ તાલુકાના સિદ્ધપોણથી તંકારિયા ગામ તરફ બે રિક્ષામાં લઈ જવાતો વિદેશી દારૂ મળી કુલ 2.90 લાખના મુદ્દામાલ સાથે 4 ઇસમોને પાલેજ પોલીસે ઝડપી પાડ્યા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા દ્વારા પ્રોહિબિશન જુગારના ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચનાને આધારે પાલેજ પોલીસ મથકના PI SM દેસાઈ સહિત સ્ટાફ DYSP CK પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે સિદ્ધપોણ ગામથી તંકારિયા ગામ તરફ 2 રિક્ષામાં વિદેશી દારૂનો જથ્થો ભરી જનાર છે। જે બંને રિક્ષાનો તંકારિયા ગામમાં રહેતો અનવર વલી ચાવડા બાઇક લઈ પાઇલોટિંગ કરનાર છે। જેવી બાતમીના આધારે પોલીસે સિદ્ધપોણ ગામના નાળા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળા ઇસમો આવતા અને રિક્ષાઓ આવતા પોલીસે 3 વાહનોને અટકાવી રિક્ષાઓમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના 1104 નંગ પાઉચ મળી આવ્યા હતા। પોલીસે 1.10 લાખનો દારૂ અને 2 રિક્ષા તેમજ બાઇક મળી કુલ 2.90 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને ટંકારિયા ગામના ભાલોડા સ્ટ્રીટમાં રહેતો અનવર અલી, અયુબ આમ હસન કકરિયા અને મોહમ્મદ રફીક ઉર્ફે મુન્નો ઇબ્રાહીમ, આઝાદ વલી પટેલને ઝડપી પાડ્યું હતું। જ્યારે કરજણ તાલુકાના કલ્લા ગામના કામિલ ચૌહાણને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે। ભરૂચ શહેરમાં ડોક્ટર હિમાંશુ માલવાનિયાના માતાનું નિધન થતા સંકલ્પ ફાઉન્ડેશન હેઠળ તેઓના દેહદાન કરવામાં આવ્યું છે। સંકલ્પ ફાઉન્ડેશન દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભરૂચ શહેર જિલ્લામાં ચક્ષુદાન, દેહદાન, અંગદાન, રક્તદાન અને સાધન સહાય જેવા અનેક સામાજિક સેવાના કાર્યો કરે છે। જે અંતર્ગત ભરૂચ શહેરમાં રહેતા જાણીતા ડોક્ટર હિમાંશુભાઈ માલવાનિયાના માતૃશ્રી પુષ્પાબેન ચંપકલાલ 93 વર્ષે દુઃખદ નિધન થયું છે। જેઓના પરિવારજનોએ સ્વર્ગીય પુષ્પાબેન દેહદાન કરવાનો નિર્ણય કર્યો હતો। જેઓના પરિવારજનોએ સંકલ્પ ફાઉન્ડેશનના સ્થાપક સંજય તલાટીનો સંપર્ક કર્યો હતો અને GSG ભરૂચ દ્વારા મૃતના દેહને પરિવારજનોની હાજરીમાં યોગ્ય સન્માન આપી મેડિકલ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓના અભ્યાસ અર્થે મૃત આયસા મસ્જિદની પાછળ જુગાર રમતા 3 જુગારિયાઓને 13,000ના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા। ભરૂચ જિલ્લા પોલીસ વડા મયુર ચાવડા અને DYSP ચિરાગ દેસાઈ દ્વારા પ્રોહિબિશન જુગારની અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા આપેલ સૂચનાને આધારે પાનોલી પોલીસ મથકના PSI MH વાધેર અને સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે ખરોડ ગામના હનુમાન ફળિયામાં આયસા મસ્જિદની પાછળ ભારે જુગાર રમાઈ રહ્યો છે, જેવી બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા। પોલીસે સ્થળ પરથી રોકડા મળી કુલ 13,000થી વધુનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને જુગાર રમતો ગામનો જુગારી મોહમ્મદ સલીમ, જુબેર સુલેમાન અને ફૈજલ અબ્દુલ શાહને ઝડપી પાડ્યો હતો। અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે વર્લ્ડ હાર્ટ ડે નિમિત્તે CPR ટ્રેનિંગના વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું।
અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલમાં વર્લ્ડ હાર્ટ ડે પર સીપીઆર ટેકનિક પર વિશેષ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં ડોક્ટર્સ, નર્સિસ ઉપરાંત દાખલ દર્દીઓના સગા, આસપાસની સોસાયટીમાં રહેતા લોકો, મીડિયા તથા પોલીસે પણ સીપીઆર કેવી રીતે આપી શકાય એની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ડોક્ટર જયવીર અટોડરિયા દ્વારા આ અંગેનું વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સદર કાર્યક્રમમાં હોસ્પિટલનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. ભરૂચના બીએનઆઈ એલેક્સિયોસ ચેપ્ટરનું ઇન્સ્ટોલેશન હોટલ રિજેન્ડા ખાતે યોજાયું. શુક્રવાર તારીખ 29 સપ્ટેમ્બરના રોજ ભરૂચની હોટલ રિજેન્ડા સેન્ટ્રલ ખાતે ભરૂચના બીએનઆઈ ચેપ્ટરની ઇન્સ્ટોલેશન સેરેમની યોજાઈ હતી, જેમાં નવા પ્રેસિડેન્ટ તરીકે ડોક્ટર સાહિર બાજુવાલા, વાઇસ પ્રેસિડેન્ટ મિતેશ રાજપૂત તથા સેક્રેટરી અને ટ્રેઝરર તરીકે હાર્દિક પંચાલની નિમણૂક કરાઈ હતી. વિદાય લેતા પ્રમુખ સમીર ઠક્કર તથા ટીઓની ટીમ દ્વારા નવા પ્રમુખ અને તેમની ટીમને આવકારવામાં આવ્યા હતા. આ પ્રસંગે બીએનઆઈ ભરૂચના મેમ્બર્સ ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચના મક્તમપુર ગામના મહાકાળી ફળિયામાં રાતે વીજ પુરવઠો બંધ થઈ જતા સ્થાનિકોએ વીજ કચેરી ખાતે હલ્લો મચાવ્યો હતો. હાલ વરસાદ ફરી ખેંચાતા ઉકળાટ સાથે બફારાનો અનુભવ થઈ રહ્યો છે. તેવામાં ભરૂચના મક્તમપુર ગામના મહાકાળી ફળિયામાં ગત રાતથી વીજ પુરવઠો ડૂલ થઈ જતા સ્થાનિકોને અંધારામાં રહેવાનો વારો આવ્યો હતો. રાતથી ડૂલ થયેલ વીજળી સવારે પણ નહીં ચાલુ થતા રોષે ભરાયેલ સ્થાનિકોએ વીજળી કચેરી ખાતે પહોંચી ભારે હોવારો મચાવ્યો હતો અને વહેલી તકે વીજ પુરવઠો ચાલુ કરવાની માંગ કરી હતી. ભરૂચના આસુડિયા ગામની ઉમિયાધામ સિદ્ધસર ખાતે જવા ઉમિયા 125 કાર રેલી રવાના થઈ હતી. ઉમિયાધામ સિદ્ધસર દ્વારા સિદ્ધસર ખાતે બિરાજમાન જગતજનની માં ઉમિયાના પ્રાગટ્યના 125 વર્ષ નિમિત્તે આગામી ભાદરવા શુદ્ધ પૂનમના રોજ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભાદરવી પૂનમની ઉજવણી ગરબા સ્પર્ધા અને મહિલા સંમેલન તેમજ 1 ઓક્ટોબરે શતાબ્દી મહોત્સવ વર્ષનો શુભારંભ થનાર હોય સાથે કાર રેલી દ્વારા વર્લ્ડ રેકોર્ડ સ્થાપવા માટે ઉમિયા પરિવારના સમાજ દ્વારા સમાજના તમામ સભ્યોને આ રેલીમાં જોડાવવા અપીલ કરવામાં આવી છે, જે અંતર્ગત ભરૂચ અંકલેશ્વર સુરત એક કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. સુરત અંકલેશ્વરની કાર રેલી શનિવારે નેશનલ હાઈવે ઉપર આવેલ અસુરિયા પાટિયાના ગ્રાઉન્ડમાં આવી પહોંચી હતી, જે રેલીમાં ભરૂચના સભ્યો જોડાયા હતા, જે બાદ કાર રેલી ઉમિયાધામ સિદ્ધસર ખાતે જવા રવાના થઈ હતી. જે સુરતથી સિદ્ધસર ઉમિયાધામ આજે એક મહારેલીનું આયોજન કર્યું છે, એના નિમિત્તે આજે સુરત, અંકલેશ્વર અને ભરૂચ અમારા કાર્યકર્તા ભાઈઓ ત્યાં સિદ્ધસર જવાના છે. મા ઉમિયાના પ્રાગટ્યના પૂર્વ તૈયારી હિસાબે 125 વર્ષ આવતા વર્ષે 2024માં પ્રસંગ છે, એના નિમિત્તે અમે બધાએ પૂર્વ તૈયારી રૂપે આજે અમારા સમાજમાં જનજાગૃતિ માટે અમે આજે મહારેલીનું આયોજન કર્યું છે. તો આજે આ શિવકૃપા હોટલથી અમે બધા સિદ્ધસર માતાજીના દર્શન માટે સુરતથી બધા જઈ રહ્યા છીએ સહપરિવાર સાથે. સ્ટોફ એસઆર રોટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી કોલેજનો પ્રોવિઝનલ ડિગ્રી એનાયત સમારોહ યોજાયો. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે સ્ટોફ એસઆર રોટર ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેકનોલોજી કોલેજનો પ્રોવિઝનલ ડિગ્રી અભ્યુદય 2023નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 2019-2023 બેચના વિદ્યાર્થીઓને આમંત્રિત મહેમાનોના હસ્તે ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. આ પદવીદાન સમારોહમાં ગુજરાત આલ્કલીન્સ એન્ડ કેમિકલ્સ લિમિટેડના રાજેશ પાટીલ, અંકલેશ્વર રોટરી એજ્યુકેશન સોસાયટીના સાંદ્રા શ્રોફ, અશોક પંજવાણી અને કોલેજના પ્રાધ્યાપકો સહિત વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચાહતા હે કે સબસે આપ કોઈ ભી આઈઆઈટી કે સ્ટુડન્ટ કો કમ્પેર કરો કે બોમ્બે કે આઈસીટી સે કમ્પેર કરો, ઉસસે ઇક્વલન્ટ ઇન્જિનિયર્સ હે ઉસસે જાસ્તી અચ્છે હે, ક્યુંકિ બીકોઝ યે હમારી એસઆરઆઈસીટી અબ જો યુપીએલ યુનિવર્સિટી બન ગઈ હે, એક ઇન્ડસ્ટ્રિયલ હબ મે બેઠી હે, જો એક બિગ ઓપોર્ચ્યુનિટી હે હમકો કે ઇન્ડસ્ટ્રી સપોર્ટ કરતી હે, કે ફેક્ટરી વિઝિટ્સ મે ઉનકે ઇન્ડસ્ટ્રી વાલે આકે ઇનકો પઢાતે હે, સિખાતે હે ઓર ગાઈડ કરતે હે. યે સબ ઓપોર્ચ્યુનિટી આપ દેશ મે કિધર ભી જાઓગે આપકો નહીં મિલેગી કે યે એક યુનિવર્સિટી યા એસઆરઆઈસીટી 3000 ઇન્ડસ્ટ્રી કે બીચ મે બેઠી હે. થેન્ક યુ દેના ચાહુંગા કે અપની મીડિયા કો જો હમે સપોર્ટ કર રહે હૈ, મે ઉમ્મીદ કરતા હું કે જો હમારા ગોલ હૈ ખાસ કરકે પૂઅર સ્ટુડન્ટ્સ યા મિડલ ક્લાસ ફેમિલી કે સ્ટુડન્ટ્સ જો ફીસ નહીં અફોર્ડ કર સકતે હમકો સ્કોલરશિપ કે થ્રુ સપોર્ટ કરતે હૈ. ઓર આજ આજ ભી હમને દેખી કે સક્સેસ સ્ટોરી હૈ, સ્કોલરશિપ લેકે એક લડકી દો લડકિયાં હમને દેખી જો રેન્ક લેકે આઈ હૈ ઓર અચ્છા જોબ લિયા હૈ. સો ધીસ ઇઝ વોટ વી આર એક્સપેક્ટિંગ એન્ડ થેન્ક યુ વેરી મચ. We'll be right back.
समाचार पूर्ण करता पहला एक नजर मुख्य समाचार पर। चौड़ेश्वरमा वाड़ंदनी वाद्य नियमित्रो लाकड़ियों लई वर्षी पड़िया। परप्रांतीय वृद्धना मौत में सी डिविजन पोलीसे 5 सामे दाखल कर्यो हत्यानो गुनो। तमामनी धरपकड़। मूर उत्तर प्रदेश ना वृद्ध ने रस्ता पर थी लोही लुहाण हालत में पुत्र लारी में सुवड़ावी मुख्य रोड लई गयो। 108 एम्बुलेंस में सिविल सारवार माटे खसेड़ता ज वृद्धे दम तोड्यो। भरूच सिविल में खेच आवता सगर्भा ने लवाता तबीबे तेओ दारू पीवे छे नु पूछता मची अराजकता। ट्रीटमेंट माटे हिस्ट्री पूछता दर्दीना संबंधीओए उश्केराईने अपशब्द बोली अराजकता फैलाव्या होवानो तबीबनो आक्षेप। पत्नी दारू पीवे छे आवुं तबीब केम पूछी सके, ट्रीटमेंट नहीं आपी काढ़ी मूक्यानी संबंधीओनी राव। सेलंबामां कोमी छमकला पाछळ पिक्चरोमां रिंगलीडरनी जेम पाछळथी शांति दूत बनी आवता लोकोनो हाथ, मनसुख वसावा। सेलंबामां वीएचपी बजरंग दलनी शौर्य यात्रा पर पत्थरमारना 24 कलाक बाद पण बजारो बंध। शौर्य यात्रा पर हुमलामां नर्मदा पोलीसनी 3 फरियाद, 45 ने कराया राउंडअप, एसपी प्रशांत सुंबे। झगड़ियाथी राजपार्टी नेत्रंग जतो स्टेच्यू ऑफ यूनिटीना बिस्मार धुड़िया मार्ग पर बेसी महिलाओं रामधुन बोलावी। रात दिवस खनिजनु वहन करता भारे वाहनों रस्तानी गोरखोड़ी नाखता महिलाओं सर्ज्यो चक्काजाम। 15 दिवस में रस्तो नहीं बनावाय तो महिलाओं करशे उग्र आंदोलन, रस्ता रोको आंदोलन ने लई वाहनों की कतारों जामी। भरूचना सितपोण थी टंकारिया गाम जवाना मार्ग पर थी विदेशी दारू नो जत्थो लई जती बे रिक्षा झड़पाई। पालेज पोलीसे विदेशी दारू भरेल रिक्षाओं नु पायलोटिंग करता बाइक सवार सहित 4 इसमों ने झड़पी पाड्या। 1.10 लाख नो दारू ने वाहनों मळी 2.90 लाख नो मुद्दा माल कब्जे करायो। तो आ हता अत्यार सुधीना नर्मदा समाचार। नवा समाचारो साथे फरी मळीशुं। नमस्कार।